ખેડા અને વડોદરા આ ત્રણ જિલ્લાને ધ્યાનમાં રાખી અને અવનવા ત્રીસ જેટલા પ્રશ્નો સેટ કર્યા છે અને આ ત્રીસ પ્રશ્નોનું એ સફર ચેનલ ઉપર લાઈવ પ્રસારણ કરવા જઈ રહ્યા છીએ તો તમને નમ્ર વિનંતી છે કે જોજો હો આ લાઈવ પ્રસારણમાં જોડાવાનું ભૂલાઈ ન જાય ચાલો આજે આપણે કરંટ અફેરની વાત કરીએ તો કેટલાક મહત્વના ટોપિક હાઇલાઇટમાં આવે છે જે પરીક્ષાની દ્રષ્ટિએ ખાસ અગત્યના છે

પરંતુ આ છ રાજ્યો કયા કયા છે જ્યાં આ પ્રમાણે લાઇટ હાઉસ પરિયોજના લાગુ કરવામાં આવી છે આ છ મધ્ય પ્રદેશમાં લાગુ કરવામાં આવી છે તમિલનાડુમાં ચેન્નઈ ઝારખંડની કેપિટલ રાંચી તો ત્રિપુરાના અગરતલા અને ઉત્તર પ્રદેશના લખનૌ આ છ નો સમાવેશ થાય છે આ ખાસ યાદ રાખજો અને લાઇટ હાઉસ પરિયોજનાનું નિર્માણ GHTCI એટલે કે ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ ઇન્ડિયા અંતર્ગત કરવામાં આવી રહ્યો છે કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા આ યોજનાનું માળખું તૈયાર કરવામાં આવ્યું છે અને અહીં પરીક્ષામાં કદાચ પ્રશ્ન પૂછાય કે GHTCI નું પૂરું નામ શું થાય છે તો આપણે યાદ રાખીશું ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ ઇન્ડિયા ઓકે GHTC ઇન્ડિયા પૂર્ણ રુપથી આવાસ નિર્માણ ક્ષેત્રમાં નાવીન્ય સભર ટેકનોલોજીને અપનાવવા માટેની એક પરિકલ્પના છે આ કાર્યક્રમ અંતર્ગત આપેલ છ રાજ્યોમાં બાર મહિનાના સમયગાળા દરમિયાન પાયાની બુનિયાદી સુવિધાઓની સાથે સાથે એક હજારથી વધુ ઘરોનું નિર્માણ કરવામાં આવશે ઇમેજમાં તમે જોઈ શકો છો આ પ્રમાણે ત્યાં નિર્માણ કરવામાં આવશે અને આ નિર્માણ પામનારા ઘરોને ટેકનિકલ ભાષામાં લાઇટ હાઉસ પ્રોજેક્ટ તરીકે ઓળખવામાં આવશે નવા યુગની વૈકલ્પિક વૈશ્વિક પ્રોદ્યોગિકી સામગ્રીઓ અને પ્રક્રિયાઓની સૌથી સરળ ઉપયોગ કરી તેને તૈયાર કરી શકાશે અને વિડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રધાનમંત્રીએ તેનું ઉદ્ઘાટન પણ કરેલું ચાલો મિત્રો રાષ્ટ્રીય સમાચારમાં આગળ વાત કરીએ તો સૌથી અગત્યના સમાચાર આવે છે કારણ કે આપણા ભારત દેશમાં સૌથી અગત્યનું કોઈ હોય તો રાજ્યોનો બનેલો સંઘ છે એટલે ભારત દેશ છે એ રાજ્યોનો બનેલો એક સંઘ છે એટલે રાજ્યનું માળખું છે તે ખૂબ અગત્યનું અને રાજ્યના બંધારણીય વડા એટલે રાજ્યપાલ તો રાજ્યપાલ દ્વારા જ્યારે કોઈ પણ હાઈકોર્ટના ન્યાયાધીશને શપથ લેવડાવવામાં આવે છે તો આ મહત્વનું પદ થઈ બને છે એટલા માટે યાદ રાખીએ કે તાજેતરમાં શ્રી પંકજ મિત્તલે જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખના કોમન હાઈકોર્ટમાં મુખ્ય તરીકે શપથ ગ્રહણ કર્યા છે પહેલા તો એ વાત તમે સમજી લ્યો કે જમ્મુ કાશ્મીર અને લદ્દાખ આ બંને કેન્દ્ર શાસિત પ્રદેશોની એક સંયુક્ત હાઈકોર્ટ છે અને આ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ કોણ લે છે તો પંકજ મિત્તલ અને પંકજ મિત્તલે કોનું સ્થાન લીધું છે ગીતા મિત્તલનું સ્થાન લીધું છે તો હાલમાં મુખ્ય ન્યાયાધીશ ગીતા મિત્તલની સેવા નિવૃત્તિ બાદ પંકજ મિત્તલની નિમણૂક કરવામાં આવી છે અને મુખ્ય ન્યાયાધીશ શ્રી પંકજ મિત્તલને જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ શપથ લેવડાવ્યા હતા તો અહીં જ્યારે રાજ્યપાલ અને કોઈ પણ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ એના શપથની વાત આવે ને મિત્રો તો એ શપથ વિષયક

હાઈ કોર્ટ અને તેની તાબા હેઠળની કોર્ટનો સમાવેશ થાય છે બંધારણની વાત આવે ને મિત્રો એટલે તમારી નજર અહીં ચોંટી જવી જોઈએ કારણ કે જો તમે બિન સચિવાલય ક્લાર્ક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો જ્યારે અહીં કરંટ અફેર સાથે આવી વાત કરવામાં આવે ને તો એમાં તમારે યાદ રાખવું પડશે કે આપણા ભારતીય બંધારણના ભાગ પાંચમાં સુપ્રીમ કોર્ટ અંતર્ગત જોગવાઈ છે અને ભારતના આ ભારતીય બંધારણના ભાગ છ માં

અને કેન્દ્ર શાસિત પ્રદેશો વચ્ચે એક હાઈકોર્ટની સ્થાપના કરી શકે છે એવું નથી કે એક રાજ્યમાં એક હાઈકોર્ટ હોવી જ જોઈએ દાખલા તરીકે મિત્રો લક્ષદ્વીપ છે તો લક્ષદ્વીપમાં હાઈકોર્ટ નથી તો તે કયા રાજ્યની હાઈકોર્ટ અંતર્ગત તે ભાગ ભજવશે એવી જ રીતે ગોવા લઈ લો ત્યાર પછી આપણે નીચેના વિસ્તારમાં જઈએ તો આપણે અંદમાન નિકોબાર દ્વીપ સમૂહ લઈ લો તો તેની હાઈકોર્ટ સ્વતંત્ર નથી એને બીજા રાજ્યની જે મુખ્ય હાઈકોર્ટ છે વડી અદાલત તેની સાથે ભેળવી દેવામાં આવે છે તો પરીક્ષામાં ક્યારેક ક્યારેક આવો પ્રશ્ન પણ પૂછાય કે અંદમાન નિકોબાર જે દ્વીપ સમૂહ છે આપણો કેન્દ્ર શાસિત પ્રદેશ છે તો તે કયા રાજ્યની મુખ્ય હાઈકોર્ટ એટલે કે વડી અદાલતના અધિકાર ક્ષેત્રમાં આવશે એ પણ જો તમે જાણતા હો તો નીચે કમેન્ટ બોક્સમાં લખજો અનુચ્છેદ બસો સત્તર મુજબ હાઈકોર્ટના ન્યાયાધીશ માટેની લાયકાતનો ઉલ્લેખ છે બંધારણના અનુચ્છેદ બસો સત્તરમાં અને હવે વાત કરીએ આ જમ્મુ કાશ્મીર અને લદ્દાખની તો જમ્મુ કાશ્મીર ઉનાળુ અને જમ્મુ શિયાળુ રાજધાની આગળ વાત કરીએ તો લદ્દાખ લદ્દાખની રાજધાની છે લેહ અને લદ્દાખના ઉપરાજ્યપાલ કોણ છે રાધા કૃષ્ણ માથુર ઇમેજમાં જોઈ શકો છો આર કે માથુર તો તેઓ લદ્દાખના ઉપરાજ્યપાલ અને મનોજ સિંહા તેઓ જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ આગળ વાત કરીએ તો એક મહત્વની એજન્સી સેલ એટલે કે સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ અને તેના અધ્યક્ષ તરીકે પ્રથમ વખત કોઈ મહિલા આ પદ ઉપર આવે છે તાજેતરમાં સોમા મંડલે નામ જે તમે જોઈ શકો છો ઇમેજમાં આ ફોટો તે છે સોમા મંડળનો તો સોમા મંડલે સેલના નવા અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે સેલનું પરીક્ષામાં પૂરું નામ પૂછાય તો સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ અને ત્યાંના નવા અધ્યક્ષ તરીકે સોમા મંડળની નિમણૂક કરવામાં આવી છે પૂરું 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 નામ 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 તો એવી જ રીતે મિત્રો ત્યાર પછી આવા પણ મહત્વના ટૂંકાક્ષરી છે એનો જવાબ તમે જાણતા હો તો મને કહેજો હો આગળ વાત કરીએ તો ત્યાંની અધ્યક્ષ તરીકે આ પદ પર નિમણૂક પામનાર પ્રથમ મહિલા પ્રમુખ બની છે સોમા મંડળ અને તેઓએ અનિલ કુમાર ચૌધરીનું સ્થાન ગ્રહણ કર્યું છે કોનું અનિલ કુમાર ચૌધરીનું સ્થાન ગ્રહણ કર્યું છે સોમા મંડલે અને જે એકત્રીસ ડિસેમ્બર બે હજાર વીસમાં સેવા નિવૃત્ત થયા હતા અને તેમનું સ્થાન લે છે એક જાન્યુઆરીથી સોમા મંડલ અનિલ કુમાર ચૌધરીએ વર્ષ બે હજાર સત્તરમાં નિર્દેશક રૂપે સેલમાં જોડાયા હતા અને સોમા મંડલ એન આઇટી એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી રાઉરકેલાથી ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગ તરીકે વર્ષ ચોર્યાસી માં સ્નાતક થયા ત્યારબાદ નાલ્કો માં નિર્દેશક ના પદ તરીકે તેઓ જોડાયા હતા અને સેલ એ ભારતની સ્ટીલ ઉત્પાદક સૌથી મોટી કંપની છે અને સેલ ની સ્થાપના ક્યારે થાય છે ઓગણીસો માં અને સેલના વર્તમાન અધ્યક્ષ બને છે સોમા મંડલ અને સેલનું હેડક્વાર્ટર આવેલું છે ન્યૂ દિલ્હી મુકામે અને હાલમાં સેલ એ ગોલ્ડન એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ એવોર્ડ બે હજાર વીસ પણ જીત્યો છે સેલ પૂરું નામ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ અને એ સ્ટીલ ક્ષેત્રે ગોલ્ડન પીકોક એવોર્ડ બે હજાર વીસ પણ તેણે જીત્યો છે આ એવોર્ડ સેલને પોતાની ગુણવત્તા સંચાલન માટે એનાયત કરવામાં આવ્યો છે ખાસ યાદ રાખજો મિત્રો અને આ એવોર્ડ વિશ્વની સ્ટીલ ઉત્પાદક સંસ્થાઓને વૈશ્વિક સ્તરે ઓળખ મેળવવા માટે અને તેને પ્રોત્સાહિત કરવા માટે આપવામાં આવતો એવોર્ડ છે તો સેલે પણ આ મહત્વનો એવોર્ડ જીત્યો છે કે ગોલ્ડન પીકોક અવોર્ડ બે હજાર વીસ કોણ જીતે છે સેલ હવે વાત કરીએ આંતરરાષ્ટ્રીય સમાચારની તો આગામી એકાવનમાં ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ એટલે કે આઈએફફટી નો प्रारंभ 16 જાન્યુઆરી થી ગોવા ખાતે કરવામાં આવશે આ ફિલ્મ મહોત્સવનો પ્રારંભ થોમસ વિન્ટરબર્ગની ફિલ્મ અનધર રાઉન્ડ થી થશે ઈમેજમાં તમે જોઈ શકો છો થોમસ વિન્ટરબર્ગની ફિલ્મનો આ પોસ્ટર અનધર રાઉન્ડ તેનાથી આ પ્રારંભ થશે મહોત્સવનો અને આ ફિલ્મ મહોત્સવમાં ફિલ્મ મહેરુન નિશાનો વિશ્વ પ્રીમિયર પણ જોવા મળશે અને 16 થી 24 જાન્યુઆરી 2021 સુધી યોજાનાર આ મહોત્સવનું સમાપન કિપોશી કુરોસાવાના ઐતિહાસિક નાટક વાઇફ ઓફ સ્પાય સાથે થશે અને સૌપ્રથમવાર આ મહોત્સવ ઓનલાઈન અને ઇન પર્સન જોવા હાઇબ્રિડ મોડેલમાં યોજાઈ રહ્યો છે એટલે કે કેટલીક ઇવેન્ટ ઓફલાઈન છે કેટલીક ઓનલાઈન છે અને આ ફિલ્મ મહોત્સવમાં વિશ્વભરની કુલ બસો ચોવીસ ફિલ્મો બતાવવામાં આવશે અને જ્યારે વાત કરીએ આઈએફએફઆઈ એટલે કે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા ક્યાં યોજાવા જઈ રહ્યો છે ગોવા ખાતે તો તેની સ્થાપના ક્યારે થાય છે 1952 માં અને આઈએફએફઆઈ નો સૌપ્રથમ ફિલ્મ મહોત્સવ વર્ષ 1952 માં મુંબઈ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો અને આ તેનું પૂરું નામ ખાસ યાદ રાખજો કારણ કે ક્લાસ 3 ની પરીક્ષામાં તો ખાસ આવા ટૂકાક્ષરીમાંથી ફૂલ ફોર્મ પૂછાય

તો તેના ઉપર પણ આ કરંટ અફેરનો જ મુદ્દો કયો આ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાનો જે ટોપિક છે એને ધ્યાન માં અને લગભગ 7 થી 8 જેટલા પ્રશ્નો તમને કવર કરી આપ્યા છે તો તે આ ચેનલના કરંટ અફેરનો પણ તમે એક વખત નિહાળી લેજો વહેલી સવારે 4 વાગ્યે પબ્લિશ થાય છે કારણ કે મોડી રાત સુધી શૂટિંગ બાદ તમારી સમક્ષ આ વિડિયો પ્રોવાઈડ કરવામાં આવે છે વહેલી સવારે 4 વાગ્યે હવે આગળ વાત કરીએ આંતરરાષ્ટ્રીય સમાચારમાં ચીનના ઉદ્યોગપતિ જોંગ શાનશાન એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે અને જ્યારે મિત્રો આ જોંગ શાનશાન એ એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બને છે તો તેઓ ચીન દેશના છે અને તેઓ મુકેશ અંબાણીને પાછળ છોડીને તેઓ એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બને છે પરંતુ આ રિપોર્ટ હતો 31 ડિસેમ્બર 2020 નો એટલે કે 2020 ના અંતિમ દિવસનો અને બે દિવસ બાદ થોડોક ફેરફાર થાય શેર બજારમાં એટલે તરત જ તે વળી પાછા મુકેશ અંબાણી એ એશિયાના સૌથી ધનિક વ્યક્તિ તરીકે આવી જાય છે અને તેઓ મિત્રો આ વિશ્વમાં ટોપ 10 માં સમાવેશ છે અને વર્તમાન સમયમાં તેઓ 14મા નંબરે ધકેલાઈ ગયા છે પરંતુ આપણે પરીક્ષાની દ્રષ્ટિએ જ્યારે કોઈ ફેરફાર હોય તો તે જાણી લેવું જોઈએ ચીનના ઉદ્યોગપતિ જોંગ શાનશાન ભારતના મુકેશ અંબાણીને પાછળ રાખીને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે અને જોંગ શાનશાન ચીનની સૌથી મોટી પે કંપની જેનું નામ છે નોંગફુ સ્પ્રિંગ શું નોંગફુ સ્પ્રિંગ ના સંસ્થાપક અને અધ્યક્ષ છે નોંગફુ સ્પ્રિંગ કંપની બોટલ બંધ પાણી પ્રદાન કરે છે ઈમેજમાં તમે જોઈ શકો છો અને હાલમાં જ બ્લૂમબર્ગ બિલિયનિયર્સ ઇન્ડેક્સ જાહેર કરવામાં આવ્યો હતો અને આ ઇન્ડેક્સમાં વિશ્વના સૌથી ધનિક લોકોની યાદી જાહેર કરવામાં આવી હતી અને જે અંતર્ગત આ સૂચકાંકમાં જોંગ શાનશાન વિશ્વના દસમા સૌથી ધનિક ઉદ્યોગપતિ અને અરબપતિ છે જ્યારે ભારતના મુકેશ અંબાણી અગિયારમા ક્રમે રહ્યા હતા પરંતુ કહ્યું તે પ્રમાણે બે દિવસમાં ફેરફાર થાય છે અને જોંગ શાનશાન પહોંચી જાય છે ચૌદમા નંબરે અને મુકેશ અંબાણી પહોંચી જાય છે દસમા નંબરે આગળ વાત કરીએ તો જોંગ શાનશાનની કુલ સંપત્તિ સત્યોતેર બિલિયન ડોલર છે ગયા વર્ષે તેઓની કુલ સંપત્તિ સિત્તેર પોઈન્ટ નવ બિલિયન ડોલર હતી અને ભારતના મુકેશ અંબાણીની વર્તમાન કુલ સંપત્તિ કેટલી છે 76.7 બિલિયન ડોલર તો અહીં કહ્યું તે પ્રમાણે થોડોક શેર બજારમાં ફેરફાર થઈ ગયો એટલે તેઓ 77.8 ને વટાવતા કંઈ વાર લાગી નહીં અને જ્યારે Amazon ના સંસ્થાપક જેફ બેસોસ ઈમેજમાં જોઈ શકો છો જેફ બેસોસ દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે જેફ બેસોસ બાદ દ્વિતીય સ્થાન ઉપર કોણ આવે છે તો કે ટેસ્લા અને સ્પેસ એક્સ ના

આજના દિન વિશેષની વાત કરીએ તો આજના દિન વિશેષમાં એક જાણીતા સંગીતકાર એ આર રહેમાનની વાત કરવાના છીએ તો સાથે સાથે ગુજરાતી સાહિત્યકાર સ્નેહ રશ્મિને પણ આજે આપણે છ જાન્યુઆરીમાં યાદ કરવાના છીએ તો એક સંગીતકાર એક સાહિત્યકાર અને સાથે સાથે વર્લ્ડ ડે ઓફ વાર ઓર્ફન્સ આ મહત્વના દિવસની પણ વાત કરીશું તો આ દિન વિશેષનો વિડીયો પણ જોવાનું ન ભૂલતા ખાસ અગત્યનો છે પરીક્ષાની દ્રષ્ટિએ પણ મોસ્ટ આઈએમપી કહી શકાય એવી આ દિન વિશેષની સિરીઝને તમે ડેઈલી નિહાળો તમારામાં ઘણો પરિવર્તન આવશે અને હવે આપણે કમેન્ટ બોક્સની વાત કરીએ તો કમેન્ટની અંદર વિજય ભાદરકા વિજય ભાદરકાએ આપણે વચ્ચે ગઈકાલે પ્રશ્ન પૂછ્યો હતો કે ઈસરોએ તાજેતરમાં 42મો કોમ્યુનિકેશન સેટેલાઇટ લોન્ચ કર્યો છે એ સેટેલાઇટનું નામ છે CMS01 અને વહીકલ નું નામ હતું પી એસ પચાસ દ્વારા તેને લોન્ચિંગ કરવામાં આવ્યો હતો તો વિજયભાઈને અભિનંદન કારણ કે પરીક્ષાની દ્રષ્ટિએ ઈસરો દ્વારા કેટલાક મહત્વના જે વર્ષ દરમિયાન મિશનો લોન્ચ કરવામાં આવ્યા ને એમાંથી ઘણી બધી વખત પરીક્ષામાં પ્રશ્નો પૂછાય છે તો એજ્યુ સફરની હિન્દી યુટ્યુબ ચેનલ ઉપર આ ઈસરો અને ડીઆરડીઓ ને ધ્યાનમાં રાખીને એક અલગથી વિડીયો બનાવ્યો છે બે હજાર વીસમાં કઈ કઈ ઘટનાઓને લઈને આ ઈસરો અને ડીઆરડીઓ હાઈલાઇટમાં રહ્યા એનો વિડીયો અમારી ચેનલ ઉપર હિન્દી ચેનલ ઉપર તમને મળી જશે અને અન્ય મિત્રોની વાત કરીએ તો કાલસિંગ માવી તેઓએ લખ્યું છે કે અમદાવાદ સિવિલ હોસ્પિટલ કોણે બંધાવેલ છે તો હઠીસી પ્રેમાનંદ અને અસ્મિતા દુમાદિયા એવો આપણા સબસ્ક્રાઈબર મિત્ર તેમણે એક સાહિત્યકાર વિશે વાત લખી છે કે દલપત રામ દાહિયાભાઈ તરવાડી કવિશ્વર તરીકે ઓળખાય છે જ્યારે તેમના પુત્ર નાનાલાલ છે તે કવિવર તરીકે ઓળખાય છે અને ત્યાર પછી આપણે વાત કરી હતી તાજમહેલની કે તાજમહેલના જે પ્રવેશ દ્વાર છે એના ઉપર વાક્ય જે લખેલું છે તે આવું છે સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે તો ચાવડા પૂજાબેન ને પણ અભિનંદન અને આગ્રા કઈ નદીના કિનારે વસેલું છે તો કે યમુના નદીના કિનારે અને હાર્દિકભાઈ બારિયા તેઓ લખે છે કે એજ્યુ સફર મારું એક વ્યસન જેવું થઈ ગયું છે જોયા વગર ચાલતું નથી અને ઘણા બધા મિત્રોએ તેને સમર્થન પણ આપ્યું છે તેમાં પુરાવ્યો છે અને હવે મિત્રો એક જેપી વાખલા આપણા સબસ્ક્રાઇબર મિત્ર તેમણે લખ્યું છે કે PI ની एग्जाम માં ઘણા પ્રશ્નો એજ્યુ સફરના હતા એનો મને ફાયદો થયો છે હું એક વર્ષથી વર્ષથી આપનો વિડિયો દરરોજ નિહાળું છું જય જય ગરવી ગુજરાત

કમેન્ટ લખવાની છે ઓકે કારણ કે એમાંથી કેટલાક પ્રશ્નો પૂછાઈ શકે છે અને એ બાને આપણે ગુજરાતના જિલ્લાઓની સારી રીતે તૈયારી પણ કરીએ ચાલો આપનો દિવસ શુભ રહે ટેક કેર એન્ડ જય હિન્દ